मॉर्निंग विद्यार्थी मित्रों, गुड आफ्टरनून, गुड इवनिंग। छेले आपणे आनी पहेलानो जे विडियो लेक्चर छे एमां स्त्री सशक्तिकरण महत्व पूर्ण करेलू, जेमां अलग अलग क्षेत्रे स्त्री सशक्तिकरण महत्व शुं छे, स्त्रीओनुं महत्व शुं छे, ए दरेकनी चर्चा विचारणा थयेली। हवे पछीनो मुद्दो पाठ्यपुस्तकना पाठ्यक्रममां राखेलो छे भारत में लिंग प्रमाण। जो आना ऊपर बहु ऊंडाण थी चर्चा थई शके, कारण के लिंग प्रमाण छे ए जेम जेम अनबेलेंस्ड थतुं जशे एम एम घणा बधा प्रश्नों सर्जाशे। पछी ए प्रश्नना निराकरण माटे शुं करवुं जोईए, केटली योजना अमलमां मूकवी, ए दरेक ऊपर बहु मोटा पाये चिंतन मनन करवुं पड़े। अटले घणा बधा प्रश्नोनुं आ मूळ छे एम कहीए तो चाले। घणा बधा सामाजिक प्रश्नोनुं तो हवे एमां आपणे जोवुं छे कि भारतमां लिंग प्रमाणमां पहेली वस्तु आमां जे शब्द उमेरेलो छे कि लिंग प्रमाण केने कहेवाशे, तो कि दर 1000 पुरुषोए स्त्रीओनी संख्या એ લિંગ પ્રમાણ દર્શાવે છે। જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષ કરતાં મજબૂત હોવાથી પુરુષો કરતાં તે વધુ જીવે છે। હવે તમને એ પ્રશ્ન થશે, સર કઈ રીતે મજબૂત હોય? એ હામ હામા બાઈજા હોય, બથોબથ આવ્યો હોય તો પુરુષો જ જીતે છે, સ્ત્રીઓ થોડી જીતે છે? નહીં, એમ વાત નથી। સ્ત્રીઓ છે એ માનસિક રીતે વધારે મજબૂત હોય છે, એનું મનોબળ વધારે મજબૂત હોય છે, અને બીજું એનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે એ જલ્દીથી રડી શકે છે, રોઈ શકે છે, અને એટલા માટે એ જ્યારે પણ કોઈ એવી દુઃખદ પરિસ્થિતિ આવે જલ્દીથી એનું હૃદય ઠાલવી દે છે, મન ઠાલવી દે છે, એટલે વધારે સ્વસ્થ રહી શકે છે। એટલે આ માનસિક રીતે સ્વસ્થ છે માટે લાંબુ જીવે છે। પરંતુ કેટલાક પરિબળોને લીધે સમાજમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં તફાવતો પડે છે, જેનાથી લિંગ અનુપાત અને અસમાન લિંગ પ્રમાણની સમસ્યા સર્જાય છે। જો આપણને એક ટચુકડું કોષ્ટક આપ્યું છે, એમાં છે કે ભારતમાં અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે, તો કે 1901માં ભારતમાં 972 સ્ત્રીઓ હતી દર 1000 પુરુષોએ, મતલબ કે 28નો ગાબડો, જ્યારે ગુજરાતમાં 954। હવે એના 50 વર્ષ પછી દેશ આઝાદ થઈ ગયો એ પછીની, જો બંધારણ પણ અમલમાં આવી ગયું તો એ પછીની વાત છે, ત્યારે 446 ઘટ્યું, વધવાની બદલે ઉલટાનું ઘટ્યું। કેવી દુઃખદ પરિસ્થિતિ કહેવાય, વિચારો, વધવું જોઈએ એની બદલે ઘટ્યું। તો એની સામે ગુજરાતમાં કાંઈ બહુ મોટો તફાવત જોવા ન મળ્યો, 952, પણ આ બે પણ બહુ મોટો તફાવત સર્જે છે જ્યારે એક કુલ આંકડો મેળવીએ ત્યારે। 2011માં છેલ્લે જનગણના થઈ હતી અને એ આંકડા અનુસાર બંનેમાં બહુ મોટો ગાબડો દેખાણો, ફરીવાર ભારતમાં પણ પ્રમાણ ઘટ્યું અને ગુજરાતમાં પણ પ્રમાણ ઘટ્યું। હવે વિચારો કે આઝાદીના 60-60 વર્ષ પછી જ્યારે દેશમાં શિક્ષણનું કામ એમ કહેતા હોય કે ઊંચું ચાલ્યું છે અને વધ્યું છે, તો સ્ત્રી સશક્તિકરણ તો ભાઈ આપણે જોઈ ગયા કે 1975ને એના દશકામાં થઈ ગયું, તો ભારતમાં એની હવા 2001માં લાગી ગઈ। તો એવા સમયે જ્યારે આપણે વાત કરીએ છીએ કે શિક્ષણ વધ્યું, લોકોને બુદ્ધિ આવી, છતાંય પ્રમાણ ઘટ્યું, તો શું કારણ હશે? ખરેખર આના મુદ્દાઓ તપાસવા જોઈએ જ આપણે, પણ અત્યારે આપણે આની વાત આગળ વધારીએ કે આટલું લિંગ પ્રમાણ જોવા રહેલું તો ભાઈ આઝાદીના વખતમાં વધારે હતું, આ જ્યારે દેશ આઝાદ નહોતો ત્યારે, સોરી, દેશ આઝાદ થયો એ પછી ઉલટાનું ઘટ્યું, દુઃખદાયક વાત કહેવાય। સ્ત્રોત શેમાંથી લેવામાં આવ્યો છે, અહીંયા લખેલું છે, જેન્ડર કોમ્પોઝિશન ઓફ પોપ્યુલેશન પ્રોવિઝનલ પોપ્યુલેશન ટોટલ ઇન્ડિયા, એ પુસ્તકમાંથી પેજ નંબર 80 ઉપરથી લેવામાં આવ્યું છે। હવે ઉપર્યુક્ત કોષ્ટક પરથી આપણે ભારત અને ગુજરાતના લિંગ પ્રમાણને અનુક્રમે જોઈએ, જેની આપણે વાત કરી છે, જે આપણે ચર્ચા કરી એ જ છે।
2011માં જેટલો ઘટાડો સૂચવે અને આ ચિંતાજનક ગણાય એ. હવે ભારત અને ગુજરાતના 2011ના વસ્તી ગણતરી મુજબ ગ્રામીણ શહેરોમાં લિંગ પ્રમાણ તો કે ભારતમાં કુલ 940, ગ્રામીણમાં 947 ને શહેરમાં 926. તો શહેરમાં પાછું પૂછું, બાકી શહેરમાં તો બધા ઓપન માઇન્ડેડ હોય છે, એ લોકો કંઈ દૂધ પીતી કરતા નથી, એને દીકરો આવે કે દીકરી એના પાસે કોઈ એવો ભેદભાવ નથી. તે છતાં બોલો, ગુજરાતમાં પણ એવું જ 918 કુલ, ગ્રામીણમાં 947, ગ્રામીણમાં ભારત અને ગુજરાત બંનેમાં સરખો આંકડો છે 947, જ્યારે ગુજરાતમાં શહેરી કક્ષાએ અતિશય મોટો ગાબડો જોવા મળે છે, જે છે 880. આની ચર્ચા અહીંયા ફકરામાં કરેલી છે. આવડો મોટો તફાવત નોંધાયો તો આપણે ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જોયું. ગ્રામીણ શહેરી આંકડાઓની વિગત મેળવી, હવે 0-6 વયજૂથના બાળકોમાં જાતિ પ્રમાણ જોઈએ તો લગભગ બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે ચિંતાજનક છે એમને. પણ હું એમ કહીશ કે તમારે આગળ વિશેષણ ઉમેરવું જોઈએ કે અતિશય ચિંતાજનક છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બાલિકાઓનું પ્રમાણ 914 છે, અંડરલાઇન કરી નાખજો, આ MCQમાં પૂછાય છે. અને ગુજરાતમાં પ્રમાણ 890 છે, આ પણ અંડરલાઇન. અને મિઝોરમ અને વધારે ને ઓછું એ ટૂંકમાં છેલ્લી ચારેય લઈને સૌથી વધારે પ્રમાણ મિઝોરમમાં 971, જ્યારે સૌથી ઓછું પંજાબમાં 846. વિચાર કરો, 150નો ગાબડો, 154 એક્ઝેક્ટલી. પંજાબની તો શા માટે આવી હાલત છે એના માટે આપણે એક ઓનર કિલિંગનો મુદ્દો આવશે આ જ વિષયમાં છેલ્લા પ્રકરણોમાં, ત્યારે આપણે વધારે ચર્ચા કરશું. ભારતમાં વિવિધ રાજ્યોમાં સ્ત્રી પુરુષના વધતા અને ઘટતા પ્રમાણ સમાજમાં લિંગ પ્રમાણની અસમાનતા ઊભી કરે છે, જેના માટે કુદરતી જૈવિકીય બાબતો હોય છે, પણ એ ઉપરાંત સ્થળાંતર અને સ્ત્રીઓ પ્રત્યેનો સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ પણ જવાબદાર છે. પ્રત્યેક રાજ્ય આ સમાનતા દૂર કરવા અનેકવિધ કાર્યક્રમો તથા યોજનાઓ ઘડીને તેમાં અસરકારક અમલ થાય એવો ભાર મૂકે છે. ભાર મૂકે છે પણ થતું નથી ચાલુ, નકર તો આ આવડો મોટો ગાબડો દેખાય જ નહીં ને. પહેલી વાત, હે, એક બે હોય તો જી આપણને થોડોક સ્વીકાર્ય લાગે, પણ આ તો 28-54 ને આમ પંજાબ જેવામાં તો 154 જેવા ગાબડા કઈ રીતે પૂરાશે, હે? એ સમયે કે આજે આઝાદીને 70 2021માં 73-74 વર્ષ થઈ ગયા, બરાબર, એ સમયમાં પણ આટલું બધું એજ્યુકેટેડ હોવા છતાં પણ લોકોનો દ્રષ્ટિકોણ બદલાતો નથી. સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ જવાબદાર હોય છે એવું કીધું, એનો મિનિંગ તમારે શું લેવાનો, કે જે જૂની રૂઢિઓ પરંપરાથી દૂધ પીતી કરવાની કે પછી સતી પ્રથાની, એ દરેકને લીધે સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જ હતું, એટલે એ સામાજિક સાંસ્કૃતિક કારણોમાં ઉમેરેલું છે. એ સિવાય ઘણા બધા કારણો છે કે જેને આપણામાં લઈ શકીએ. તો મિત્રો, અહીંયા આ વાત હતી કે સ્ત્રીઓની જ્યારે લિંગ પ્રમાણની ચર્ચા કરવામાં આવે છે તો શા માટે ઓછો આંકડો જોવા મળે છે. તો આવા દરેક કારણોને લીધે લિંગ પ્રમાણ હજી પણ બેલેન્સ્ડ થયું નથી, જેના માટે ઘણા કામો કરવા પડે એમ છે. આ છેલ્લી લાઈનમાં કીધું કે સરકાર કાર્યક્રમોને યોજના ઘડાઈને અમલ કરવા ઉપર ભાર મૂકે છે. અમલ કરાવડાવતી નથી, નકર જો ખરેખર કરાવડાવતી હોત 100% એક ટકો બાકી નહીં, તો આપણને આવડો મોટો તફાવત આ અસમાનતા જોવા ન મળત લિંગ પ્રમાણે. તો અહીંયા આ મુદ્દો પૂરો થઈ છે. આમાંથી માત્ર MCQ પૂછાય છે, જે તમારે પાકા કરવાના રહેશે, માત્ર આંકડાઓના કે લિંગ પ્રમાણ કઈ સાલમાં ભારતમાં અને ગુજરાતમાં કેટલું હતું. અહીંયા આપણો આ ટોપિક પૂરો થઈ છે. ઓકે, વ્યવસ્થિત રીતે MCQ કરવાના છે. ઓલ ધ બેસ્ટ.